तो आ तरफ सौराष्ट्रमां पण मेघतांडवने कारणे अनेक जिल्लाओमां स्थिति विकट बनी छे। त्यारे मुख्यप्रधान भूपेन्द्र पटेल आजे सौराष्ट्रना वरसादथी असरग्रस्त विस्तारोनुं हवाई निरीक्षण करशे। मुख्यप्रधान मांगरोळ, गीर सोमनाथ, तलाळा, माळियाहाटीना आ विस्तारोनुं हवाई निरीक्षण करशे। खास करीने वरसादना कारणे जे सौथी असरग्रस्त विस्तारों छे त्यानुं आजे मुख्यप्रधान हवाई निरीक्षण करवाना छे। वधु जानकारी साथे जोड़ाई गया छे मारी साथे संवाददाता किंजल मिश्रा। किंजल, मुख्यप्रधान आजे हवाई निरीक्षण करवाना छे, कया कया विस्तारोनुं हवाई निरीक्षण करशे, शुं वधु माहिती? जी बिल्कुल, 11 वागे गांधीनगरथी तेओ रवाना थवाना छे। खास करीने सौराष्ट्रना विस्तारो, गीर सोमनाथ अने સુત્રાપાડાના विस्तारों के ज्यां खूब ज पाणी भरायुं हतुं, रेस्क्यू तात्कालिक धोरणे करवामां आव्युं हतुं। तेनी साथे ज जे एनडीआरएफ एसडीआरएफनी टीमोने पण त्यां तैनात करवामां आवी हती। आ जे विस्तारोनी वर्तमान परिस्थिति शुं छे तेने लईने हवाई निरीक्षण छे ते करवामां आवशे। जे जग्या केम के मांगरोळमां पण ગઈકાલ સુધી પાણી ભરાયેલા હતા। માંગરોળ એક વિસ્તાર છે કે જ્યાં ખેતીના પાકને ખૂબ નુકસાન થયેલું છે, તેની સાથે ગીર સોમનાથ, તલાલા, માળિયાહટીના, હિરણ ડેમ આ જે તમામ વિસ્તારો છે, આ તમામ વિસ્તારો हवाई निरीक्षण से करवामां आवशे। गीर सोमनाथ की जो बात करवामां आवे तो गीर सोमनाथ में जे रीते पाणी भरायुं हतुं वरसादना कारणे, जे प्रकारनी परिस्थिति हती तेना कारणे खुद कोंग्रेसना जे धारासभ्य हता तेमणे मुख्यप्रधान साथे वात करी हती। मुख्यप्रधान द्वारा पण तमाम जे पण जरूरियात छे, रेस्क्यूनी वात होय के अन्य कोईपण ऑपरेशन होय, तात्कालिक धोरणे करवामां आवशे अने लोकोने बचाववामां आवशे तेवी बाहेधरी पण आपवामां आवी हती। आजे 11 वागे मुख्यप्रधान ગાંધીનગરથી નીકળશે, સૌરાષ્ટ્રના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। હવાઈ નિરીક્ષણ બાદ તેઓ જૂનાગઢ જવાના છે। જૂનાગઢ 1 વાગે રિવ્યુ બેઠક ગોઠવવામાં આવી છે। આ રિવ્યુ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર, તેની સાથે તમામ સંબંધિત અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, વહીવટી પાંખ, આ તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે। કેમકે એવું માનવામાં આવી રહ્યું છે કે વરસાદ બંધ થાય ત્યારબાદ બાકીનો જે દવાનો છંટકાવ કરવાનો હોય કે બાકીની જે રેસ્ક્યુની કામગીરી કરવાની હોય, અનેક જગ્યા પર વીજ પોલ કંઈ અને નુકસાન થતું હોય છે, વીજળી રિસ્ટોરેશન કરવાનું હોય છે, અનેક જગ્યા પર પાણી, જે કેટલાક એવા ગામડા હોય છે કે જે કનેક્ટિવિટીથી સાવ દૂર થઈ જતા હોય છે, રોડ અસર તૂટી ગયા હોય છે, તો આ જે પાછળની જે કામગીરી છે તે કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય તેની સાથે જ, અને એ જ કારણ છે કે મુખ્યપ્રધાનની સાથે સીએસ રાજકુમાર અને રેવન્યુના જે સચિવ છે તે પણ, એમ કે દાસ, તે પણ ઉપસ્થિત રહેવાના છે, કેમકે વરસાદ બંધ થઈ ચૂક્યો છે જે આગાહી હતી તે પ્રમાણે, પરંતુ વરસાદ બંધ થયા બાદની જે રાહત કામગીરી, બચાવ કામગીરી અને રોડ રસ્તા સહિતના જે કામગીરી છે તે માટેના જે મુદ્દાઓ છે તે બેઠકમાં ચર્ચા થશે। જી કિંચલ, બિલકુલ આભાર આપનો। ખાસ કરીને જે સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે, ગીર સોમનાથના, તલાળા, જૂનાગઢના માંગરોળ, માળિયાહાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જૂનાગઢમાં 1 વાગે સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજશે। તેમની સાથે બેઠકમાં સાંસદ, ધારાસભ્ય, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ જોડાશે।